હે ગાઈઝ, વેલકમ ટુ જીપીએસસી ઓનલી. જીપીએસસી માં તમારું ભવ્ય સ્વાગત છે. અત્યારે સરસ મજાના એક સમાચાર આવે છે. પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની ભરતી આવી ગઈ છે. તો તેના વિશેની આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. તો આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોઈ શકો છો. અને જે બીજી બધી ભરતી આવી ગઈ છે તેનો પણ આપણે વિડીયો બનાવેલો છે, તે તમે જોયો ના હોય તો આપણે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો આના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો અહીંયા જોઈએ એક પછી એક. તો અહીંયા તમે જોઈ શકો છો સૌ પ્રથમ કે અહીંયા જોબ ટાઇટલ શું છે. તો વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટ છે. પછી તેમાં ફિક્સ કેટલા આપવામાં આવશે, તો પહેલા વર્ષમાં 17,500, બીજામાં 19 અને ત્રીજામાં 20,500, એટલે કે 1,500 તમારા વધારવામાં આવશે. ત્યાર પછી આગળ શું હશે, તો પછી 3 વર્ષ પૂર્ણ કર્યા પછી તમારો પગાર 25,000 થી 55,800 હશે. ત્યાર પછી આગળ તમારે સ્કિલ શું માગી છે, તો તમારે કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અને તમારું ઇંગ્લિશ અને ગુજરાતીમાં તમારી સારી એવી પકડ હોવી જોઈએ, તેવું અહીંયા લખેલું છે. ક્વોલિફિકેશન તો ફૂલ ટાઈમ ગ્રેજ્યુએશન તમારે હોવું જોઈએ, અહીંયા ફૂલ ટાઈમ ગ્રેજ્યુએશન અને તે પણ રેગ્યુલર મૂળમાં હોવું જોઈએ, એક્સટર્નલમાં તમે ના કરેલું હોવું જોઈએ. તો ફૂલ ટાઈમ તમે ગ્રેજ્યુએશન કર્યું હોય કોઈ બી માન્ય યુનિવર્સિટીમાં તો ત્યાં તમે ફોર્મ ભરી શકો છો. તમે બીએ કર્યું છે, બીકોમ કર્યું છે, બીટેક કર્યું, બીઈ કર્યું છે, બીએસસી કર્યું છે, કંઈ પણ તમે સ્નાતક છો તો તમે આ ફોર્મ ભરી શકો છો. અને અહીંયા શું લખ્યું છે કે દેર ઇઝ નો મિનિમમ પર્સેન્ટેજ રિક્વાયર્ડ, એટલે તમારા 50% હોય, 60% હોય, 70% હોય કે 90% હોય, બધા આમાં એલિજિબલ છે. આમાં મિનિમમ પર્સેન્ટેજની રિક્વાયર્ડ નથી, ફક્ત તમારા જોડે પાસ હોવા જોઈએ. પછી આમાં કેટલું છે, તો અનરિઝર્વ કેટેગરી માટે એજ ક્રાઇટેરિયા છે 30 વર્ષ અને રિઝર્વ કેટેગરી માટે 35 વર્ષનો એજ ક્રાઇટેરિયા છે. 23/8/2018 ત્યાંથી તમારે ગણવાનું રહેશે. પછી હવે એજ રિલેક્સેશન જોઈએ, તો એજ રિલેક્સેશનમાં તમે જોશો તો ફિમેલ કેન્ડિડેટને +5 વર્ષ, પછી પર્સન વિથ ડિસેબિલિટી કેન્ડિડેટ +10 વર્ષ અને જે ડિપાર્ટમેન્ટમાં હશે રિટાયર્ડ એમ્પ્લોય તે લોકોને 40 વર્ષનું આપવામાં આવ્યું છે. હવે આગળ તો વેકન્સી કેટલી છે, સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ, તો વેકન્સી ટોટલ 104 આવી છે. અને પછી અહીંયા બીજું શું કહેવામાં આવ્યું છે, તો અહીંયા તમે જોઈ શકો છો એસસી, એસટી, એસસીબીસી અને યુઆરમાં અલગ અલગ કેટેગરી વાઇઝ અહીંયા આપેલી છે. અને અહીંયા બીજું શું કહે છે, એક્સપેક્ટેડ વેકન્સી ડ્યુરિંગ નેક્સ્ટ 1 યર, એટલે કે 1 વર્ષમાં બીજી 178 ભરતી આવી શકવાની સંભાવના છે. તો આ અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ આપેલું છે. પછી હવે અહીંયા ફીસ કેટલી છે, તો ફીસ તે નોન રિફંડેબલ રહેશે. અને અહીંયા શું લખ્યું છે, ઓનલી ઓનલાઈન પેમેન્ટ, એટલે ફક્ત ઓનલાઈન પેમેન્ટ જ અહીંયા સ્વીકારવામાં આવશે. અહીંયા પોસ્ટ દ્વારા તમે ચલણ નહીં ભરી શકો, કોઈ બેંકમાં પણ તમે ચલણ નહીં ભરી શકો, ફક્ત ઓનલાઈન પેમેન્ટ જ તમારે કરવાનું રહેશે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો યુઆર અને એસસીબીસીને 500 રૂપિયા અને એસટી અને એસસીને 250 રૂપિયા આપેલા છે. પીડબ્લ્યુડી તો તેમને પણ 250 રૂપિયા છે. અને અહીંયા તમે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ તમારે પેમેન્ટ કરવાનું રહેશે અને આમાં બેંક ચાર્જિસ તે કદાચ આવી શકે છે. હવે આગળ જે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇમ્પોર્ટન્ટ ડેટ, તો અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ કઈ કઈ છે, તો 23/8/2018 છે, 10:30 સ્ટાર્ટ થશે અને લાસ્ટ ડેટ છે 12/9/2018 સુધી રહેશે. પછી આગળ, તો અહીંયા આગળ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તે હવે આપણે જોઈ લઈએ. તો અહીંયા જે પરીક્ષા હશે તેના વિશે આપેલું છે કે 100 ક્વેશ્ચન રહેશે તમારે, 100 માર્ક્સનું હશે, એટલે કે 1 ક્વેશ્ચન 1 માર્ક્સનો હશે. 1/4 તમારું નેગેટિવ રહેવાનું આવશે. અને અહીંયા તમે જોઈ શકો છો તેનો સિલેબસ શું આપે છે, તો અહીંયા સિલેબસ આપેલો છે. તમે જોઈ શકો છો જનરલ નોલેજ 10%, ઇંગ્લિશ લેંગ્વેજ 20%, મેથ્સ અને જનરલ સાયન્સ 15, એનાલિટિક એન્ડ લોજિકલ રિઝનિંગ 15, કોમ્પ્યુટર નોલેજ 20 માર્ક્સનું અને ગુજરાતી લેંગ્વેજ તે પણ 20 માર્ક્સનું હશે. તો આ તેનો પૂરેપૂરો સિલેબસ છે અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. તો આ હતી પૂરેપૂરી માહિતી. આનું નોટિફિકેશન હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તેનું લિંક મોકલી દઈશ અને ઓનલાઈન એપ્લિકેશનની લિંક પણ નીચે આપી દઈશ જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને જો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. આવા સારા સમાચાર માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા સારા સમાચાર આવે તો તમને ફટાફટ નોટિફિકેશન મળતા રહે. ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ અ અવસમ ડે.